આજકાલ વિશ્વ સમગ્ર ભારત સમગ્ર ગુજરાત જેમાંથી પસાર થઈ રહ્યું છે એવી કોરોનાની મહામારી માં એક જ બાબત મહત્વની છે, રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવી. રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે આયુષ મંત્રાલયના આયુષ વિભાગ દ્વારા કેટલાક ઉપાયો સૂચવે છે, જેનાથી મહત્વશે આપ સર્વે જાણકાર હશો જ, પરંતુ આપને એ જાણકારી ફરીથી આપવી હાલના સંજોગોમાં ખૂબ જ જરૂરી છે. કારણ કે આજકાલ દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે અને કેટલીક બાબતો એવી છે કે જે આપણે આપણા ઘરમાં રહીને જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ, તો આપણે એના પર પણ ભાર મૂકીએ. તો સૌથી પહેલે એક બાબત છે કે ગરમ પાણી પીવું. આયુર્વેદમાં બતાવ્યું છે કે મંદાગ્નિ સર્વ રોગોનું મૂળ કારણ છે અને આયુર્વેદ એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સચોટ ઉપાય બતાવતો ઉત્તમ સાયન્સ છે. કારણ કે આયુર્વેદના મૂળ હેતુ છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ આતુરસ્ય વિકાર પ્રસન્નમ, અર્થાત સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગીના રોગને દૂર કરવો. એ હેતુથી જે સાયન્સ લખાયું છે એમાં દિનચર્યા ઋતુચર્યા અને આહાર વિહારની વિવિધ રીતો બતાવી છે કે જેનાથી આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખી શકીએ છીએ. મેં કહ્યું એમ મંદાગ્નિ સર્વ રોગોનું મૂળ કારણ છે, એટલે આપણો અગ્નિ એટલે આપણને ભૂખ બરાબર લાગવી જોઈએ, તરસ બરાબર લાગવી જોઈએ, આપણો જાડો પેશાબ બરાબર થવા જોઈએ, એ સ્વસ્થ વ્યક્તિનું લક્ષણ છે. અને મંદાગ્નિ ન થાય એના માટે હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ. હાલની જે ભેજવાળી ઋતુ છે એમાં આપણે આખો દિવસ પાણી ગરમ પી શકીએ એ વધારે સારું છે, પરંતુ જો એમ ન બને તો જ્યારે અનુકૂળતા હોય સગવડ હોય ત્યારે ઓછામાં ઓછું 7-8 વાર તો ગરમ પાણી પીવું જ જોઈએ અને એ પીવાથી તમારું અગ્નિ સારું રહેશે. બીજી વાત છે, આપણે બધાને દૂધ પીવાની ટેવ હોય છે, તો આપણે દૂધ પીતી વખતે એમાં 1/2 ચમચી હળદર નાખીએ એ ખૂબ જરૂરી છે. કારણ કે હળદર એ આપણા દાદીમાના વૈદ્યમાં પણ બતાવ્યું છે અને શાસ્ત્રમાં પણ બતાવ્યું છે કે એ સારું એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક છે અને કફ હર છે. તો એ આપણે એને હળદરને પણ આપણે દૂધમાં નાખીને પીવાની એક ટેવ પાડીએ. જો ચ્યવનપ્રાશ હોય અને લઈ શકતા હોઈએ તો એ ચ્યવનપ્રાશ પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એ સિવાય એક હર્બલ ટી, આપણા બધાને ઘર આંગણે તુલસી હોય જ છે, ઘરમાં મરી પણ હોય છે, તજ પણ હોય છે, તો એક ખાલી પદ્ધતિ પાડવાની જરૂર છે કે હું બતાવું આપને કે એક વ્યક્તિ માટેનું જસ્ટ માપ બતાવું છું કે એક ગ્લાસ પાણી લેવાનું છે, એમાં 2 મરી વાટીને નાખવાના છે, 10 તુલસીના પત્તા, જો કાળી દ્રાક્ષ હોય તો કાળી દ્રાક્ષના 10 દાણા, નાનકડો ટુકડો તજ અને એને ઉકાળવાનું છે. તુલસીના બદલામાં જો આપણને તુલસી અનુકૂળ ના હોય તો ફુદીનો પણ નાખી શકીએ છીએ, પરંતુ તુલસી હાલ વાયરલ માટે પણ ખૂબ સારું છે અને મેલેરિયા બધા માટે પણ સારું છે, તો આપણે તુલસીને બધું નાખીને ઉકાળશું. જ્યારે 1/2 ગ્લાસ પાણી બાકી રહે છે ત્યારે એ બંધ કરશું, એમાં આપણે ગાળીને પછી પીવાનું છે, પરંતુ જો આપણે વધારે ટેસ્ટ જોઈતું હોય તો એમાં ગોળ લીંબુ, દેશી ગોળ અને લીંબુ આપણે ઉમેરી શકીએ છીએ. એક ખૂબ જ સરસ સ્વાદિષ્ટ પીણું છે, ખાલી આપણે એને બનાવીને પીવાની ટેવ પાડવાની છે. દિવસમાં વધુ બે વાર આપણે પી શકીએ છીએ. અને એક વસ્તુ એમાં કહેવાની રહી ગઈ કે એમાં સૂંઠ અથવા આદુ પણ આપણે નાખી શકીએ છીએ અને હાલની ઋતુમાં એ ખૂબ જ જરૂરી છે. તો આપણે એક હર્બલ ટીને પણ આપણા જીવનનો ભાગ બનાવીએ. એક બીજી આપણે એક પદ્ધતિ હતી, કદાચ આપણે ભૂલી ગયા છીએ, પણ નાકમાં ઘીના અથવા તેલના ટીપા પાડવાની. આપણે રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠીને 2-2 ટીપા જો ગાયનું ઘી હોય તો ગાયનું ઘી, અથવા શુદ્ધ કોપરેલ હોય તો કોપરેલ, અથવા તલનું તેલ હોય તો તલનું તેલ એ નાખીએ, તો એનાથી સ્નિગ્ધતા જળવાઈ રહે છે અને બહારના ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી રહે છે. ઉપરાંત ઉર્ધ્વ જંતુગત, અર્થાત કે આ ગળાથી ઉપરના રોગો થવાની સંભાવના ઘણી ઘટી જાય છે એવું શાસ્ત્રમાં દર્શાવ્યું છે, તો આપણે એ પદ્ધતિને પણ અનુસરીએ. એ સિવાય આપણે રોજબરોજના ખાવામાં આપણે લસણ, જીરું, અજમાનો વધારે ઉપયોગ કરીએ અને શક્ય હોય તો નહીંતર એક ટેવ પાડીએ કે દિવસમાં 1 વાર ગરમ પાણીમાં અજમો નાખીને એનું નાશ લઈએ. નાશથી તમને પોતાને તો તમે તમારા થાકથી તો રિલેક્સ થશો જ, પરંતુ કોઈ ઇન્ફેક્શન હશે એ પણ દૂર થવાની સંભાવના છે. ગરમ પાણીમાં હળદર મીઠું નાખીને સવાર સાંજ કોગળા કરવાની પણ ટેવ રાખીએ. આમ આપણે આ થોડીક પદ્ધતિઓને આપણા જીવનમાં રોજબરોજ અપનાવીએ. કારણ કે સ્વસ્થ રહેવું એ એક એવી પ્રક્રિયા નથી
કે એક દિવસ કરવાથી પૂરી થઈ જશે, એ રોજ બરોજ આપણા જીવનમાં વણી લઈને એને આપણે અપનાવવાની છે, આપણા ઘરમાં બધાને એક ટેવ પાડવાની છે. એટલે આપણે બધા આ રીતે આ નાની નાની પદ્ધતિઓને અપનાવીને સ્વસ્થ રહીએ. બીજું આ રહી વાત સ્વસ્થ રહેવાની, પરંતુ હાલમાં જે રીતે જામનગરમાં થોડાક કેસોની સંખ્યા વધેલી જોવા મળી રહી છે, ત્યારે ખાસ રાજ્ય સરકાર દ્વારા મને એવું સૂચવવામાં આવ્યું છે કે અહીંયા આપણે ઔષધીય ઉકાળા કેમ્પ પણ કરીએ. અને અમે એવું એક આયોજન આજ સુધીમાં આજે સાંજ સુધીમાં આખરી માન્ય કલેક્ટર સાહેબના સહકારથી કરી દેનાર છીએ કે જેમાં તમામ વોર્ડમાં તમામ લોકો સુધી આ ઉકાળા ઔષધ અમે એનજીઓની મદદથી, અમારા પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સની મદદથી, અમારા સરકારી તંત્રની મદદથી તમામ લોકોને જોડીને એક જગ્યાએ સચોટ પદ્ધતિથી, શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઉકાળા બનાવીને ઉકાળા લોકોને 7 દિવસ પહોંચાડવાનું આયોજન કર્યું છે. હોમિયોપેથીની જે પ્રોફિલેક્ટિક ડ્રગ છે કે જે આ રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એવી આર્સેનિક આલ્બમ 30 પોટેન્સી પણ આજે આ જથ્થો આજે અહીંયા જામનગર કોર્પોરેશનને મળી જનાર છે ગાંધીનગરથી. તો જે તમામ લોકોને ફેમિલીથી આપવામાં આવશે અને લોકો એને 4 દિવસ માટે સવાર સાંજ લેશે. એ ઉપરાંત એક સંસમની વટી છે કે જે ગોળોને ઘનમાંથી બનાવવામાં આવે છે, ખૂબ જ લાંબી અઘરી પ્રક્રિયામાંથી બનતી દવા કે જેણે રાજ્ય સરકારે ખાસ લોકોના આરોગ્યની સુખાકારી માટે બનાવી છે, ખરીદી છે અને લોકોને પૂરી પાડવા માટે કટિબદ્ધતા દર્શાવી છે, તે જથ્થો પણ અમે આજે પૂરો પાડી રહ્યા છે જામનગરને, કે જે દવા લોકોને 7 દિવસ માટે સવાર સાંજ 2-2 ગોળી લેવાની રહેશે. એમ કરીને અમે આયુષ પદ્ધતિથી લોકોની સુખાકારી વધે એ માટે રાજ્ય સરકાર વતી પ્રયત્ન કરી રહ્યા છીએ.